પોરબંદરના લકડીબંદર વિસ્તારમાં પાર્ક કરેલી મચ્છીની બોગીમાંથી મોબાઈલની ચોરી કરનારને પોલીસે ઝડપી લીધો છે. આ શખ્સની હોસ્પિટલ નજીક લૂંટના બનાવમાં પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પોરબંદરના વીડી પ્લોટમાં રહેતા પ્રકાશ પ્રેમજી શિંગરખિયા નામના યુવાને લકડીબંદર ખાતે દંગામાં મચ્છીની બોગી પાર્ક કરી હતી અને ચા પીવા ગયો હતો અને ચા પીને પરત ફર્યો ત્યારે બોગીમાં રાખેલ 14,000 ની કિંમતના મોબાઈલની ચોરી થઈ હતી, જે અંગે તેણે ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા આ ચોરી વીરદી પ્લોટમાં દબાવારી ગલીમાં મંદિર સામે રહેતા મિતેશ ગોવિંદ રાઠોડ નામના શખ્સે કરી હોવાનું સામે આવતા પોલીસે તેની અટકાયત કરી ચોરીમાં ગયેલ મોબાઈલ કબજે કર્યો હતો અને વધુ પૂછપરછ હાથ ધરી હતી. આ શખ્સે થોડા દિવસો પૂર્વે સંજય ઉર્ફે શિકારી નામના શખ્સ સાથે મળીને આશા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી રાણાવાવના વાલ્મીકી વાસમાં રહેતા અને પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા જયેશ નગીનભાઈ સાગરથિયાના હાથમાંથી 1500 રૂપિયા જૂંટવી લઈ બળજબરીથી બાઇકમાં જયેશનું અપહરણ કર્યું હતું અને તેને ચોપાટી મેળા મેદાનમાં લઈ ગયા હતા અને ત્યાં સંજયે છરી કાઢીને કોલર પકડીને 4,000 ની લૂંટ કરી હતી. ત્યારે પોલીસે બંને ગુન્હા અંગે મિતેશની વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.